નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગઈકાલ સવારથી રાજકોટમાં મેઘરાજાની પધરામણીથી રાજકોટની આજુબાજુના જળસ્ત્રોતમાં પાણીમાં વધારો. સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદથી સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં નવા નીરની આવક થઈ. ભાદર ડેમમાં 18 ફૂટ જેટલી સપાટીએ પહોંચ્યું પાણી. બાબરા તેમજ આજુબાજુના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી અને ડેમોમાં આવ્યા નવા નીર. તો દર્શક મિત્રો, સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. બાબરા તેમજ આજુબાજુના ગામમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળાઓ તેમજ ડેમોમાં આવ્યા નવા નીર. બાબરા તેમજ તેની આજુબાજુના ગામો જેવા કે ઘોઘરાળા, નવાણિયા, ઉડવડ, મિયા ખીજડિયા ગામે સતત વરસાદ ખાબક્યો હતો. સતત ધોધમાર વરસાદને કારણે આ પંથકના નદી નાળાઓમાં પૂર આવ્યા હતા તથા ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. સતત સારો વરસાદ પડવાથી આ પંથકના ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે. રિપોર્ટર ગોરધનભાઈ દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદથી સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં આવ્યા નવા નીર. ભાદર ડેમમાં નવા નીર આવવાથી ભાદર ડેમની કુલ સપાટી 18 ફૂટ થવા પામી છે. સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રમાં ગઈકાલે ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવા પામ્યો છે. ભાદર ડેમના ઉપરના વાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થવાથી ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર ડેમની કુલ ઊંચાઈ 34 ફૂટની છે, જેમાં 1.48 ફૂટ જેવું નવું પાણી આવતા ભાદર ડેમમાં કુલ 18.70 ફૂટ જેટલું પાણી સંગ્રહ થવા પામ્યું છે. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. જામનગરમાં ધોધમાર વરસાદના કારણે જામનગરના નવા વિસ્તાર માધવબાગની અંદર પાણી ભરાયા. જામનગર સાંઢિયા પુલ રોડ પાસે માધવબાગ વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા હતા. થોડા અમથા વરસાદથી જ આ વિસ્તારમાં પાણી ભરાતા આ વિસ્તારના લોકોને ઘણી હાલાકી ભોગવવી પડી છે. મારું નામ લીલાધર ચાઉ છે, માધવબાગ દ્વારકે સોસાયટી શેરી નંબર 3 માં રહું છું. આ ઓપર સિટીનો જે આ એરિયો છે, અહીંયા પાણીનો ભરાવો હોવાથી છે. આજ સવારથી કોઓપરેટર શ્રી યોગેશભાઈને ફોન કરવાથી અહીંયા આવેલ નથી. એના સાક્ષી અમારી આરે છે, જે બાર બાર તેર તેર ફોન કરેલા છે. બાર બાર તેર તેર ફોન કરવા છતાં અહીંયા કોઈ કોઓપરેટર દેખાતું નથી. હા, આના પહેલા ગટરનો પ્રશ્ન હતો ત્યારે એટલા કોલ કરવા છતાં કોઈ જવાબ નથી મળ્યા. તેના અમારી પાસે વોટ્સઅપ પ્રૂફ પડ્યા છે અત્યારે, કે જે ભાર્ગવ ખોખર મીડિયા સેલમાં છે એને ફોન કર્યો, એ પછી અહીંયા ગટરના કામ થયા છે. આ જગ્યાએ કોઓપરેટર શ્રીને વિનંતી છે કે આગળ આવો તમે, અને અહીંયા બધીને પબ્લિકે તેર તેર ચૌદ ચૌદ ફોન કરવા છતાં તમે કેમ નથી આવતા? અમે તમને મત દઈ છીએ, તમે અમને જવાબ આપો કે અમે તમને આટલો સપોર્ટ કરીએ, તમે કેમ સપોર્ટ નથી કરતા એનો જવાબ આપો મીડિયા સામે. ઘણા બધા ગામો બાકી છે, બાકી વરસાદી પાણીના નિકાલ માટેના ગામો બાકી છે. આ વિસ્તારમાં અત્યારે લગભગ 10-12 સોસાયટીમાં પાણી ભરાયું છે. એક સોસાયટીનો નિકાલ કરતા આવીએ છીએ અને આ વિસ્તારની અંદર સતત પાણીના દબાણને કારણે કોઈ સોસાયટી રસ્તા જે નવા થતા હોય એમાં માટી કે દબાણ નાખી દેતા હોય. ચાલુ વરસાદ પહેલો વરસાદ છે કે થોડીક સમસ્યાનો સામનો તો આપણે કરવો જ પડશે, કારણ કે આ લોકભાગીદારી સિવાય કામ થવાનું નથી. આજે અમે સ્થળ ઉપર સવારથી માંડી અને મોહનનગર, કૈલાસનગર, હજી આપણે ખાકીનગર ને શિવનગર બે પાણી નિકાલ કરવા માટેના બાકી છે. હાલમાં અત્યારે જેસીબી થઈ હતી આ વર્ષે પણ આ જ ચરી થઈ. તો આવતા વર્ષે આ જ અપેક્ષા અમારે રાખવાની સરકાર શ્રી પાસે, ઓપરેટર શ્રી પાસે આપો.
આપણો નવો વિસ્તાર છે, ડેવલપમેન્ટ એરિયા છે, એટલે બાંધકામ થતા હોય ને ક્યાંય પણ માટી પડી જતી હોય, એટલે ચાલુ વરસાદ આવ્યો, પહેલો વરસાદ પડતો હોય એટલે થોડીક લોક ભાગીદારી આપણે જવાબદારી સાથે લઈ અને આપણે સાંજ સુધીમાં જેટલો નિકાલ થશે એટલે આપણે ફંડમાં આપણે ઓન સ્ટેન્ડ બાય જીસીબી રહી ગયા છે, જેટલું શક્ય હશે એટલું આપણે પૂર્ણ કરવા માટે બધા સાથે છીએ. એના માટે ખાસ કરીને મેઇન જવાબદાર તો લેન્ડ ડેવલપર્સો છે, કારણ કે આ વિસ્તાર જે તે સમયે જાડા સત્તા વિકાસ મંડળમાં આવેલો હતો અને છેલ્લા એકથી દોઢ વર્ષની નહીં પણ બે વર્ષની આજુબાજુમાં નગરસિંહ વિસ્તાર હતો એ હવે જેએમસીમાં આવેલો છે અને જેએમસીમાંથી જે લેન્ડ ડેવલપર્સની જે ગટરની ભૂગર્ભ ગટરની અને પાણીની પાઇપલાઇન જે નાખેલી હતી તે લાઇનો બધી ફેલ ગઈ હતી અને જેએમસીએ એમનાથી બનતી બધી મહેનત કરી અને પાણીની નવી પાઇપલાઇન નાખી આપી છે અને ભૂગર્ભ ગટર માટેની પણ પ્રોસેસ ચાલુ છે અને આ વિસ્તાર છે એ આગળ પાછળથી વાડીનું પાણી આવે છે અને ઠીક છે કાંઈ નીચાણવાળો વિસ્તાર છે એના કારણે અહીંયા અત્યારે પાણી ભરાણું છે અને જેએમસીમાં અમારા જે પદાધિકારીઓ હતા અમારા નેતા અને કોર્પોરેટરશ્રીઓને ફોન કરી ઠીક છે કે અમે ફોન કરવામાં કદાચ મોડા પહોંચ્યા હોય ને જામનગર મહાનગરપાલિકાની અંદર આ પાણી સરકારી તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કર્યાની મસમોટી જાહેરાતો કરવામાં આવી હતી, પણ આવી ઘટનાઓથી સરકારી દાવાઓ પોકળ સાબિત થયા હતા. બ્યુરો રિપોર્ટ, અનવર ગોગા સાથે જીતેશ પાલા, લોકફરિયાદ ન્યૂઝ, જામનગર. ગઈકાલ સવારથી રાજકોટમાં મેઘરાજાની પધરામણી થવાથી રાજકોટની આજુબાજુના જળ સ્ત્રોતમાં નવા નીરની આવક. રાજકોટમાં ગઈકાલ સવારથી જ ધીમી ધારે મેઘરાજ પધાર્યા હતા, જે બપોર બાદ વધતા મધરાત સુધી વરસતા રહ્યા હતા. સતત વરસાદને કારણે રાજકોટની આજુબાજુના ડેમોમાં નવા નીર આવ્યા હતા, જેમાં આજી એક, ન્યારી એક, ન્યારી બે તથા લાલપરી અને રાંદરા તળાવમાં પણ પાણીની આવક થવા પામી છે. સતત વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા તથા વિજયપ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનની દિવાલ ઘસી પડી હતી. બ્યુરો રિપોર્ટ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.